महाराजे પોતાના પ્રાગટ્યના હેતુમાં જણાવતા શું લખ્યું છે કે દૂસરા જો અવતાર હુઆ સો તો કાર્ય કારણ અવતાર હુઆ, લેકિન મેરા જો અવતાર હે સો તો જીવો કો બ્રહ્મરૂપ કરકે અનાદિ અજ્ઞાન કે નાશ કે વાસ્તે હુઆ હે। મહારાજ આ પૃથ્વી પર પ્રગટ થઈ અને કોઈ મોટા અસુરોનો એવો સહાર નથી કર્યો। રામ ભગવાને રાવણનો નાશ કર્યો, કૃષ્ણ ભગવાને કંસનો નાશ કર્યો, એવું શ્રીજી મહારાજે મોટા અસુરો આવા ફેમસ હોય એક સાથે સંહાર કર્યો એવું કોઈ મોટું યુદ્ધ પણ કર્યું નથી, છતાં શ્રીજી મહારાજને આપણે ભગવાન કેમ કહીએ છે? શ્રીજી મહારાજ એ પોતાના અભિપ્રાયમાં જણાવે છે કે રાવણને માર્યો પણ અત્યારે પૃથ્વી પરથી રાવણની વૃત્તિ ક્યાં ટળી ગઈ છે। કૃષ્ણ ભગવાને કંસને દુશાસનને દુર્યોધનને માર્યો પણ અત્યારે રોજ છાપામાં બળાત્કાર વ્યભિચાર એ બધું કરનારા દુશાસનો વસ્ત્રહરણ કરનારા દુશાસનો દુર્યોધનો ક્યાં ઓછા થયા છે। માણસને મારવાથી પૃથ્વી પરથી અસુરોનો નાશ નહીં થઈ શકે, એ તો નવા જન્મ ધારણ કરશે। તો શ્રીજી મહારાજનો પ્રાદુર્ભાવ શેના માટે હતો? કેવળ માણસોને નથી મારવા, એની અંદર રહેલી આસુરી વૃત્તિ એનો નાશ કરવો છે, એનું પરિવર્તન કરવું છે। આ ખૂબ જ કઠિન છે અને કાર્ય કરવા માટે આપણને જે દેહરૂપ થયા છે એ દેહરૂપમાંથી બ્રહ્મરૂપ કરવા માટે તેઓનો પ્રાદુર્ભાવ હતો, પરંતુ એના માટે અનિવાર્ય ઘટક છે અક્ષર બ્રહ્મ। એટલે શ્રીજી મહારાજ પોતે પ્રથમના 71માં કહે છે કે અમે પોતાની સાથે ચૈતન્ય મૂર્તિ એવા પાર્ષદો અને અમારું અક્ષરધામ ભેગું લઈને આવ્યા છીએ। એ અક્ષરધામ એ અક્ષરબ્રહ્મ તત્વને પોતાની સાથે લાવ્યા છે, પણ બધા ઓળખી શક્યા નહીં। શાસ્ત્રીજી મહારાજે અતિશય કૃપા કરી આપણા ઉપર। શાસ્ત્રીજી મહારાજને રાતે સ્વપ્નું આવ્યું, જેમ ઈદી અમીનને સ્વપ્નું આવ્યું અને એક સાથે યુગાંડામાંથી બધાને ખાલી કરીને કાઢી મૂક્યા, એમ શાસ્ત્રી મહારાજને વર્તાલમાં એકવાર સુતાતા સ્વપ્નું આવ્યું કે અક્ષરબ્રહ્મ નામનું તત્વ હોવું જોઈએ, એમ નથી। શાસ્ત્રીજી મહારાજ કેટલા વિચક્ષણ હતા, સાત ગરણે પાણી ગાળીને પીવે એટલા બુદ્ધિશાળી હતા। શાસ્ત્રીજી મહારાજ માટે ગોરધનદાસ કોઠારી કહેતા કે વર્તાલના 2000 ત્યાગીમાંથી સ્ત્રી ધનનો ત્યાગી શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો એકે નથી। શાસ્ત્રી મહારાજ વર્તાલના રંગાચાર્ય સાથે, પેલા સાથે જીવનરામ શાસ્ત્રી સાથે જે શાસ્ત્રાર્થ કર્યો એની અંદર પોતે સાવ યુવાન હતા, છતાં પણ મોટા મોટાને હરાવ્યા હતા મહીધર શાસ્ત્રી જેવાને। એ વખતે રંગાચાર્ય પોતે બોલી ઉઠ્યા હતા, અસ્મિન સંપ્રદાયે એકમ એવ, આપણા સંપ્રદાયમાં યજ્ઞ પુરુષદાસ એક જ એક સાચા શાસ્ત્રી છે। આવા શાસ્ત્રીજી મહારાજ એ આપણને અક્ષરબ્રહ્મનો પરિચય આપે છે, એ આપણને અક્ષરબ્રહ્મની ભક્તિ કરવી જોઈએ એની વાત કરે છે, એની સાથે પરબ્રહ્મની ઉપાસના કરવી જોઈએ એની વાત કરે છે। કેવળ શાસ્ત્રીજી મહારાજે કહ્યું એમ નથી, શ્રીજી મહારાજ પૂર્વથી જ આ વાત કરી ચૂક્યા છે સંપ્રદાયના ગ્રંથોમાં। હમણાં અમે સારંગપુરમાં મહારાજના જેટલા કઈ ગ્રંથો છે એનો એક મોટો પ્રકલ્પનું કામ કર્યું હતું, જેટલા કઈ 300 જેટલા ગ્રંથો છે એના બધાનું સંકલન તૈયાર કર્યું। આપણને ખરેખર અત્યંત આનંદ થાય કે લોકો ભૂલા પડ્યા છે, બહારના માણસો શ્રીજી મહારાજને માનનારા પણ ગળીએ ગળીએ દરેક ગ્રંથમાં અક્ષરબ્રહ્મની વાત આવે છે, છતાં કેમ માની શકતા નથી? શ્રીજી મહારાજ પોતે લખી ચૂક્યા છે, વતનાઉતના પાને પાને એવા નિર્વિકારી સંતની, એવા અક્ષરબ્રહ્મ સંતની એ વાતો આવે છે। મહારાજ વર્તાલ 5માં શું લખીને ગયા છે કે જેવી મારી સેવા કરો છો એવા મારા ભક્તની સેવા કરવી, જેમ મારા માટે 5-10 રૂપિયાનો થાળ લાવો છો એમ મારા ઉત્તમ ભક્ત માટે પણ લાવો, જેમ મારી માનસી કરો છો એમ મારા ઉત્તમ ભક્તની કરવી। તો અત્યારે આપણે ગુણાતીત સંતની માનસી કરીએ છીએ, શું ખોટું છે? શું એ વચનાવૃત્તિ વિરુદ્ધ છે? એ શ્રીજી મહારાજનો રુદ્રગ્રહ અભિપ્રાય છે, છતાં પણ કેટલાક લોકો બોલનારા બોલે છે કે અહીંયા તો આ સંપ્રદાયમાં સંતની પૂજા થાય છે, વ્યક્તિ પૂજા છે, સાધુની પૂજા છે, એ લોકો શ્રીજી મહારાજનો અભિપ્રાય સમજી શક્યા જ નથી। મહારાજ કહે છે કે જેને 100 જન્મની કસર એક જન્મમાં ટાળવી હોય એ ભક્તિ સહિત તમારી પૂજા કરજો, ટાળવી હોય તો આ બાજુ આવો, નહીં તો ભલે ત્યાં રહ્યા, અમારે ઉતાવળ નથી। આ તો મહારાજ લખી ચૂક્યા છે કે જેને એક જન્મમાં કસર ટાળવી હોય એને આ રીતે ભક્તિ કરવી। મહારાજ મધ્યના 21માં વતનાઉતમાં, મુંદાના વતનાઉતમાં વાત કરે છે કે જેવું પરોક્ષ ભગવાનના અવતારનું મહાત્મ્ય સમજે છે એવું પ્રત્યક્ષ ભગવાન અને એના ભક્તનું સમજે તો કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહે નહીં। આપણે પરોક્ષ ભગવાનનું કેટલું મહાત્મ્ય સમજીએ છીએ, પરોક્ષના અવતારનું, એના ભક્તનું। આજે સમગ્ર ભારત દેશમાં જેટલા રામના મંદિર નહીં હોય એના કરતા પણ વધારે હનુમાનજીના છે। શું હનુમાનજી મોટા છે કે રામ મોટા છે? હનુમાનજી તો એક ભક્ત છે, રામ એ ભગવાન છે, છતાં શું હનુમાનજીના મંદિરો વધારે બાંધી અને રામનો દ્રોહ નથી કરતા? આ દ્રોહ નથી, એ ભક્ત છે, એટલે એ ભક્ત વાનર હતા છતાં પણ એની પૂજા થાય છે। આજે શિવજીના મંદિરમાં શિવની તો પૂજા કરે ભેગી ભેગી, પેલા પોઠિયાની પૂજા થાય છે, ગણપતિની પૂજા થાય ભેગી ભેગી, પેલા ઉંદેડાની પૂજા થાય છે। જો તમે શિવ ભેગા પોઠિયાને પૂજી શકતા હોય, જો તમે રામ ભેગવા પેલા વાનર એવા હનુમાનજીની પૂજા કરી શકતા હોય ભક્ત તરીકે, આપણે ગણપતિ ભેગા ઉંદેડાની પૂજા થતી હોય તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભેગા એના અક્ષરબ્રહ્મની પૂજા કેમ ન થાય?
થાય જ એ ગુણાતીત સંત છે, અક્ષર બ્રહ્મ છે, એ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે, આપણી ઉપાસના બે ચરણની જ છે. આપણી ચાર ચરણ એટલે ગુણાતીત સ્વામીના બે ચરણ અને મહારાજના બે ચરણ, ચાર ચરણની ઉપાસના નથી. ઉપાસના કેવળ આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની જ કરવાની છે, પણ અક્ષરરૂપ થઈને. આપણા માટે રોલ મોડેલ છે ગુણાતીત સ્વામી, એના જેવા થવાનું છે, એ આપણને અક્ષરરૂપ કરશે, પછી પૂર્ણ પુરુષોત્તમ નારાયણની આપણે ઉપાસના કરી શકીશું. એ સિદ્ધાંત શાસ્ત્રીજી મહારાજે આપણને બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પોતાનું સમગ્ર જીવન એ સિદ્ધાંતના પ્રવર્તન માટે એમણે હોમી નાખ્યું. વર્તાલ દેશમાં શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હતા. એમને ઘણી બધી સુખ સાહેબી ત્યાં પ્રાપ્ત થતી હતી, મોટી મોટી ગાદી પડતી હતી વર્તાલ દેશમાં. છતાં પણ એમણે પોતાના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પાસેથી વાત સાંભળી કે ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે. ત્યાર પછી પોતે પગ વાળીને બેઠા નથી. એમણે મનમાં સંકલ્પ કર્યો કે અત્યાર સુધી લોકો ભૂલા પડ્યા છે, એને આપણે અક્ષર બ્રહ્મની આ ગુણાતીત સ્વામીની વાત સમજાવી પડશે. સંકલ્પ કરીને બેસી રહ્યા નથી, હું તો અક્ષર પુરુષોત્તમનો બળદિયો છું, અક્ષર બ્રહ્મ માટે, અક્ષર પુરુષોત્તમ માટે તો સોપચને ઘેર વેચાવવું પડે તો પણ ઓછું છે. આ એમણે સંકલ્પ કર્યો અને ખરેખર કમર કસી. વર્તાલ દેશમાં હતા અને સારંગપુર મંદિરના કોઠારી તરીકે બિરાજમાન હતા. અત્યારે સારંગપુરમાં આપ આવો તો આપણા મંદિરની સામે હનુમાનજીનું જે મંદિર છે, એ મંદિરનો સમગ્ર વિકાસ કેવળ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ એટલે આપણા ગુરુ હરિએ કરેલો છે. વાર્ષિક 2000 રૂપિયાની આવક હતી, એમાંથી 22000ની આવક શાસ્ત્રીજી મહારાજે કરી આપી. કેવળ એક નાનકડું દેરું હતું, એમાંથી આવડું મોટું જે મંદિર દેખાય છે, વચ્ચેથી એક રસ્તો પસાર થતો ગામનો જાહેર, એ બંધ કરાવડાવ્યો. આજુબાજુના 80 જેટલા ઘર શાસ્ત્રીજી મહારાજે રાખીને મંદિરની જે જમીન છે એ શાસ્ત્રીજી મહારાજે એ સમયે સંપાદિત કરેલી હતી. એવા શાસ્ત્રી મહારાજને ખબર પડી કે અક્ષરબંધની વાત સાચી છે. અને એ વખતે અમદાવાદમાંથી કુંજવિહારી પ્રસાદ વગેરે આચાર્ય જેને ત્યાં ગાદી ન મળી અને છૂટા પડ્યા અને મૂળી દેશમાં જમીન શોધતા હતા, અને એ વખતે લોકોને ખબર પડી કે બે દેશમાં જો ખરેખર સમર્થ હોય તો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ છે, એની પાસે જઈશું તો આપણને જમીનની વ્યવસ્થા કરી આપશે. શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા, કહે છે સ્વામીજી અમે અમદાવાદ દેશથી, અમદાવાદના આચાર્યથી છૂટા પડ્યા છીએ, અમારે મંદિર કરવું છે ભગવાન સ્વામિનારાયણનું, અમને જમીનની વ્યવસ્થા કરી આપો. શાસ્ત્રી મહારાજે વિચાર કર્યો કે જાગા સ્વામીએ મને કીધું છે કે અક્ષર અને પુરુષોત્તમની તારે જોટે મૂર્તિ પધરાવવાની છે, અને ખરેખર આ મહારાજનો સિદ્ધાંત છે તો આપણે પધરાવી છે, પણ અત્યારે તો મને અનુકૂળ નથી, પણ આ તકાવી છે. શાસ્ત્રી મહારાજે નિર્મળદાસને જે વગેરે સાધુ હતા એને વાત કરી કે હું મંદિરની જમીનની વ્યવસ્થા કરું, પણ તમે જે મંદિર બાંધો એમાં મધ્યખંડમાં અક્ષર અને પુરુષોત્તમ પધરાવો તો વ્યવસ્થા કરી આપું. પેલા લોકો સહમત થયા, કારણ કે શાસ્ત્રી મહારાજ જમીનની વ્યવસ્થા કરી આપતા હતા, બધું મંદિરનું બાંધકામ પૂર્ણ થવાને આરે હતું, મૂર્તિઓ પણ તૈયાર થઈ ગઈ, પણ કોણ જાણે એ લોકોનો સ્વાર્થ પૂરો થયો હતો એટલે મધ્ય મંદિરમાં નહીં. છેવટે શાસ્ત્રી મહારાજ કીધું હતું કે મધ્યમાં ન પધરાવો તો પ્રથમ ખંડમાં પણ તમે પધરાવજો જ, એટલે પ્રથમ ખંડમાં અક્ષર અને પુરુષોત્તમ આખી દુનિયામાં જો સૌથી પહેલા નિજ મંદિરમાં જો બેઠા હોય તો વઢવાણ મંદિરમાં એ શાસ્ત્રી મહારાજની કૃપાથી બેઠા. આ સમાચાર એ ગોરધનદાસ કોઠારી જે વર્તાલના સરમુખ અત્યાર, ત્રણ ત્રણ આચાર્ય જેના હાથ નીચેથી પસાર થયા હતા. અત્યારે કેવું છે, એક મુખ્યમંત્રી આવે ને એટલે એનો જે સેક્રેટરી હોય ને પીએસ કે પીએ, એની સાથે જતો રહે પૂરો થાય, એટલે ત્રણે ત્રણ મુખ્યમંત્રીમાં એકનો એક સેક્રેટરી ના ચાલે, બદલી નાખે ને. અહીંયા કોંગ્રેસની સરકાર આવ્યા પછી ગવર્નરો બદલી નાખતી હોય તો એકના એક ન રાખે. આ તો આચાર્ય બદલાતા રહે અને ગોરધનદાસ કોઠારી એકના એક રે, કેટલા બાહોશ હશે. એ ગોરધનદાસ કોઠારીને સમાચાર મળ્યા કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસે આ વઢવાણની અંદર અક્ષર અને પુરુષોત્તમ બેસાડ્યા. એમણે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસને મળવા માટે બોલાયા. ગોરધનદાસ કોઠારી પ્રજ્ઞાચક્ષુ બની ચૂક્યા હતા છેલ્લી અવસ્થામાં, અને એમણે યજ્ઞ પુરુષદાસને કીધું કે મેં સાંભળ્યું છે, શું છે વિગતથી વાત કર. એટલે વાત કરી કે વઢવાણમાં અક્ષર અને પુરુષોત્તમ બેઠા. ગોરધનદાસ કોઠારી એકદમ ઉદાસ થઈ ગયા, ચોંકી ગયા. એમણે કીધું કે મેં સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી આ પૃથ્વી પર કોઈ મંદિરમાં અક્ષર અને પુરુષોત્તમ પધરાવા ન દેવા, આ મારો સંકલ્પ હતો, મારી નિશ્ચય હતો, મારી દ્રઢતા હતી. એ વખતે નાનકડી વયના યજ્ઞ પુરુષદાસ શું બોલે છે, એક કોઠારી મારો પણ સંકલ્પ હતો કે જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી અક્ષર પુરુષોત્તમ પધરાઈ દેવા, આ શાસ્ત્રીમાનનો સંકલ્પ હતો. અને પેલા એકદમ ગુસ્સે થઈ ગયા કે જા તારું મોઢું મને બતાવતો નહીં, નીકળી જાય અહીંથી. યજ્ઞ પુરુષદાસ પગે લાગી નીકળી જાય છે, પણ એમને છે ને બોલતા હતા, પણ યજ્ઞ પુરુષદાસ પ્રત્યે બહુ જ પક્ષપાત હતો, કારણ કે જાણતા હતા કે 2000માં સાચો આ એક જ છે, બીજા બધા તો મારે માથે પડેલા છે, આ જ ખરેખર સાચો છે, સાચી ઉપાસના પામી ચૂકેલો છે. એટલે તરત પાછા બોલાયા, પછી કે છે વિગતે વાત કર. શાસ્ત્રી મહારાજે બધી વિગતે વાત કરી કઈ રીતે મેં આયોજન કર્યું, એટલા ખુશ થઈ ગયા કે તે મને ગંધ પણ આવવા દીધી નહીં,
તું મારા સારંગપુરના મંદિરમાં રહ્યા થકા ત્યાં ડોનેશન કેમનું આયોજન કર્યું, જમીન સંપાદિત કરી, કંઈ ખ્યાલ પણ ના દીધો. ખરેખર શાસ્ત્રી તે ખૂબ જ મોટું કામ કર્યું છે, અત્યાર સુધીના આચાર્ય જે નથી કરી શક્યા. જૂનાગઢના સદગુરુ બાલમુકુંદ સ્વામી જૂનાગઢના દેશમાં ભગવાન થઈને પૂજાતા હતા, એ બાલમુકુંદ સ્વામી પણ હરિમંદિરોમાં મૂર્તિ પધરાવી શક્યા છે, પણ શિખરબદ્ધ મંદિરમાં ક્યાંય એ ધાતુની મૂર્તિ કે પેલી આરસપાણની મૂર્તિ એવી મધ્ય મંદિરમાં કે ક્યાંય પધરાવી શક્યા નથી. એ કાર્ય તે કર્યું છે શાસ્ત્રી મહારાજે, આટલું કાર્ય ઉપાડ્યું. અને પછી તો ખરેખર વડતાલ દેશમાં વિરોધ પણ થવા લાગ્યો, કારણ કે વાત કંઈક જુદી હતી. શાસ્ત્રીમાની પ્રશસ્તિ અને એમની કીર્તિ વધવા લાગી. શાસ્ત્રીમાને મારી નાખવાના પ્રયત્નો કર્યા, એમને ચૂલામાં નાખવાના, એમને ઝેર આપવાના, એમને સોયા બોક્યા છે. પણ શાસ્ત્રી મહારાજે નિશ્ચય કર્યો હતો કે અક્ષર અને પુરુષોત્તમની વાત સાચી જ છે, એનું પ્રવર્તન મારે કરવું જ જોઈએ. એટલે વડતાલનો પોતે ત્યાગ કરે છે, કેવળ શાના માટે? શાસ્ત્રી મહારાજ વડતાલથી છૂટા પડ્યા એ કેવળ પોતાની કોઈ મહત્વકાંક્ષા માટે નહીં, એમને વડતાલમાં તો ગાદી મળતી હતી, બે દેશના મોટેરા થાય એવી પરિસ્થિતિ હતી, છતાં પણ કેવળ અક્ષર પુરુષોત્તમ માટે જ. મારે કોઈ મંદિરના કોઠારી થઈ જવું છે, મારે એકાદી સ્કૂલ કે ગુરુકુલની સ્થાપના કરી દેવી છે, એવો ક્ષુલ્લક આશય એમનો કોઈ પણ હતો જ નહીં. કેવળ અક્ષર અને પુરુષોત્તમની વાત અનંત લોકો સમજી શકે એના માટે પોતે વડતાલથી છૂટા પડ્યા.